નમસ્તે બાળ મિત્રો, મજા માને આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 ચપટી વાગી એના વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, તમે કોઈ પાસે આવું ચપટીનું એક બીજું બાળગીત સાંભળ્યું છે? તો આવું કંઈક બાળગીત સાંભળ્યું હશે કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે ચપ ચપ ચપ. તો આજે આપણે આવું જ ચપટીનું એક બીજું બાળગીત છે કે જેને આપણે બધા ગાઈશું અને ત્યારબાદ સમજશું. તો સૌપ્રથમ આપણે બધા આ બાળગીતને ગાઈએ. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. પપ્પાના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. મજા આવી ને બાળ મિત્રો ચપટીનું બાળગીત ગાવાની? તો બાળ મિત્રો, પહેલા તો ચપટી કેને કહેવાય એ તમને ખબર છે? કેવી રીતના વગાડાય એ ખબર છે? તો તમારા હાથનો અંગૂઠો એની બાજુની આંગળીને મૂકી અને બીજા નંબરની આંગળી છે એ અંગૂઠા અને બીજા નંબરની આંગળી છે એના વડે આપણે ચપટી વગાડીએ છીએ. જો અહીં હું તમને બતાવું છું, આ છે અંગૂઠો, આ એની બાજુની આંગળી છે અને આ એની બાજુની આંગળી છે. તો આ વચ્ચે એક આંગળી છોડી અને આ રીતે ચપટી વગાડવાની છે. જોજો સરખાઈ, આ રીતે ચપટી વગાડતા શીખવાની છે. ચાલો જોઈએ, બધા વગાડો જોઈએ. આવડી ગઈ બધાને અવાજ આવે છે તમારી ચપટીનો? તો એને કહેવાય ચપટી વાગી. કેવો અવાજ આવે છે સાંભળો જોઈએ તમારી ચપટીનો. ચપ 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 એવો અવાજ આવે છે ને?
તમે આવી રીતના ચપટી વગાડતા શીખી જાઓ. પહેલા એક હાથે વગાડો, પછી બંને હાથેથી વગાડો જોઈએ. હવે એ ચપટીનો અવાજ તમારા કાન પાસે, એ ચપટી વગાડો, તમારા કાનમાં તમારી ચપટીનો અવાજ કેવો આવે છે? ચપ 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 આવે છે ને? મજા આવી ને બાળ મિત્રો ચપટી વગાડવાની? તો હવે તમે હાલતા ને ચાલતા આવી ચપટી વગાડ્યા કરશો, કારણ કે તમે તમને એમ થશે કે મને તો ચપટી વગાડતા આવડી ગઈ. તો હાલતા ચાલતા ચપટી વગાડું, પછી લખતા વાંચતા ચપટી વગાડું, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. તમે આવી ચપટી છે તમને જ્યારે યાદ આવે ત્યારે તમે ગમે ત્યારે તમે ચપટી વગાડ્યા જ કરો. આવડી જાય કંઈક નવી વસ્તુ એટલે શોખ થાય ને એ કરવાનો. હવે તમને ચપટી વગાડતા આવડી ગઈ તો તમને મજા આવશે ને, તમને આમ આનંદ થશે કે મમ્મી મને તો ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી કેવી મસ્ત પટ ચપ ચપ વાગે છે. પછી તમે કેવા તોફાન કરશો કે તમારો ભાઈ કે પપ્પા કે સૂતા હોય દાદા તો એના કાનમાં જઈને ચપટી વગાડશો ને. એવી જ રીતના તમારી બહેન હોય તો તમે એના કાનમાં પણ ચપટી વગાડશો, પછી પપ્પાના કાનમાં ચપટી વગાડશો, મમ્મીના કાનમાં ચપટી વગાડશો. તો આવી રીતના તમે હવે ચપટી વગાડતા શીખી ગયા હશો. બાળ મિત્રો મજા આવે છે ને તમને ચપટી વગાડવાની? તો સરસ. અહીં પણ જો આ છોકરો છે તમારા જેવડો છે, એ પણ જો હાલતા ચાલતા દોડતા ખાતા પીતા કૂદતા ચપટી વગાડે છે. આ તોફાની છોકરી છે તમારા જેવી, જો તમે બધા છો ને એવા તોફાની. તો એ પણ જો એના મમ્મી અને પપ્પાના કાનમાં ચપટી વગાડે છે. તો તમે પણ આવા તોફાન ઘરે કરતા હશો અને આવી મસ્તી કરતા હશો. તો બાળ મિત્રો આજે આપણે આ પાઠમાંથી શું શીખ્યા? કહો જોઈએ, શું શીખ્યા? શું વગાડવાનું શીખ્યા? હા, ચપટી વગાડવાનું શીખ્યા. ખૂબ સરસ. હવે તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી કે મોટા ભાઈ બહેન હોય એને કહેજો કે મને ચપટી વગાડતા આવડી ગઈ છે, જો હું ચપટી વગાડું છું, મારી ચપટી કેવી સરસ વાગે છે, મારી ચપટીનો અવાજ કેવો સરસ આવે છે, ચપ 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 આવે છે.